હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે આપણે નવેમ્બર મહિનાના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસોની માહિતી. દિવસ, સપ્તાહ, વર્ષ, તે તારીખે કઈ તારીખે ઉજવવામાં આવે છે, કયા નામથી ઉજવવામાં આવે છે, તો આના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે માહિતીથી સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આપણે નવેમ્બર મહિનાના દિવસો વિશે માહિતી. એક નવેમ્બર પંજાબ, હરિયાણા અને છત્તીસગઢની સ્થાપના દિવસ છે. પંજાબ, હરિયાણા અને છત્તીસગઢની સ્થાપના દિવસ. પંજાબમાં હિન્દી અને પંજાબી ભાષા બોલનારા પ્રમાણે ભાગલાની માગણી ઉગ્ર બનતા શાહ કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. તેણે 1 નવેમ્બર 1966માં પંજાબમાંથી હરિયાણા બનાવવામાં આવ્યું, અલગ રાજ્યનું બન્યું હતું, જ્યારે પંજાબનો કેટલાક ભાગ હિમાચલ પ્રદેશમાં પણ ભેળવવામાં આવ્યા હતા. આવી જ રીતે 1 નવેમ્બર 2000ની સાલમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની અલગ પડ્યું હતું. આઝાદી પહેલાં 1924માં છત્તીસગઢની અલગ રાજ્યની માગણી ઉઠી હતી. ત્યારથી સમાનતરે આ માગણી વધુ પ્રબળ થતી હતી. 5 નવેમ્બર દેશબંધુ ચિત્તરંજન દાસની જન્મજયંતિ. 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ પણ ઉજવવામાં આવે છે. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, તેની થીમ શું છે? રેડિયો ધ નંબર ઓફ ધ અફેક્ટેડ પીપલ્સ. ડિસેમ્બર 2015માં ઉજવવામાં આવે છે. 6 નવેમ્બર શિશુ સુરક્ષા દિવસ. નાના જન્મેલા બાળકોની સારી રીતે સાર સંભાળતા રહે અને તેમને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે માતા પિતાને જાગૃત કરવા અને ત્વજી રહેલા બાળકોને આશ્રમ આપી ઉછેરવાનું કાર્ય પ્રોત્સાહન આપવા માટે છે. 6 નવેમ્બરના રોજ શિશુ સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત નાના બાળકોને ઘરની અંદર અથવા ઘરની બહાર કોઈપણ જગ્યાએ હિંસા કે અત્યાચારને ભોગ બનતા અટકાવવા માટે શિશુ સુરક્ષાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. 7 નવેમ્બર પછી 9 નવેમ્બર કાનૂની સેવા દિવસ, ઉત્તરાખંડની સ્થાપના દિવસ. દેશભરમાં જિલ્લા સ્તરે કાનૂની સેવા દિવસનું આયોજન કરવામાં આવે છે, જે લોકોની કાયદાકીય સમસ્યાનો ઉકેલવાના પ્રયાસો કરાય છે અને સામાન્ય કાર્યવાહીમાં ઉપયોગી થતી કાયદાકીય જોગવાઈની જાણકારી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત 9 નવેમ્બરના રોજ ઉત્તરાખંડના દિવસની પણ મનાવવામાં આવે છે. લાંબા આંદોલન બાદ 9 નવેમ્બર 2000ની સાલની સાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્યની માન્યતા મળી હતી. ત્યારથી આ દિવસની ઉજવવામાં આવે છે. 10 નવેમ્બર મલાલા દિવસ અને પરિવહન દિવસ. મલાલા દિવસ અને શિક્ષક દિવસ શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ પણ મનાવવામાં આવે છે. પછી 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિન, મૌલાના અબ્દુલ કલામની જયંતિ. દેશમાં 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસની તરીકેની ઉજવવામાં આવે છે. આ દિવસની મૌલાના અબ્દુલ કલામની જન્મજયંતિ પણ છે. અબ્દુલ કલામ દેશના પહેલા શિક્ષણ પ્રધાન હતા, તેથી તેની યાદમાં તેમના જન્મદિવસની રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૌલાનાનો જન્મ 1888માં થયો હતો. તેઓ આધુનિક શિક્ષણ ક્ષેત્રના ભાવિ દ્રષ્ટિ ગણાય છે. તેમણે દેશમાં ફક્ત પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. ટેકનોલોજીના ક્ષેત્રે દેશમાં જ અભ્યાસ થયો હતો. આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પાયો નાખ્યો તેમણે જ હતો, મૌલાના અબ્દુલ કલામે. 12 નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિવસ, સલીમ અલીનો જન્મજયંતિ. 12 નવેમ્બર જાણીતા પક્ષી નિવારક સલીમ અલીના જન્મદિવસ. 5 નવેમ્બર 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણીમાં આવે છે. તેમને ભારતમાં પક્ષી માનવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને સન્માનમાં ભારત સરકારે આ દિવસની ઉજવણી જાહેરાત કરી હતી. સલીમ અલીની પક્ષીઓ વિશે અનેક પુસ્તકો અને લખ્યાઓ છે. 14 નવેમ્બર બાલ દિન વિશ્વ ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બર ભારતમાં પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસે
બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમને બાળકો ખૂબ જ ગમતા હતા અને બાળકો વચ્ચે તેને નહેરુ ચાચાને નામે જાણીતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે તેઓ જ્યાં સુધી બાળકો ન રહે તેને ડાયાબિટીસ તરીકે ઉજવવામાં છે. 15 નવેમ્બર ઝારખંડના સ્થાપના દિવસ, 16 નવેમ્બર રાષ્ટ્રીય પત્રકાર દિવસ, 19 નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસ, 19 નવેમ્બર ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ, કોમી એકતા દિવસ, પછી 20 નવેમ્બર બાળ અધિકારી દિવસ, 21 નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસ, 1996માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21 નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસની જાહેરાત કરી છે. 24 નવેમ્બર એનસીસી દિવસ ચોથો રવિવાર, નેશનલ કેટેટ કોરની દિવસની ઉજવણી કરવામાં આવે છે દર મહિનાના નવેમ્બરના ચોથા રવિવારે કરવામાં આવે છે. એનસીસીની શરૂઆત 15 જુલાઈ 1948ના રોજ કરવામાં આવી છે. 25 નવેમ્બર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ, 26 નવેમ્બર રાષ્ટ્રીય કાયદા દિવસ, 1949માં અમલમાં આવેલા બંધારણીય વર્ષગાંઠમાં રૂપાંતરમાં આ દિવસની ઉજવણી આપે છે. દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી હું વધુને વધુ આપી શકું. અને જમણી બાજુ નોટિફિકેશન બેલ હશે, તેને આપણે ક્લિક કરવાથી આવનારા વિડીયોની હું તમને માહિતી આપી શકું. અને મિત્રો, ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.